નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, આજે આપણે જોઈશું 50 વન લાઇનર જે મોસ્ટ આઈએમપી છે એનો પાર્ટ 8. આની પહેલાં 7 પાર્ટ મેં અપલોડ કરેલા છે, જો તમારે તે જોવાના બાકી હોય તો તે જોઈ લેવા. આ એવા પ્રશ્નો છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતાઓ છે. તો આપણે વિડીયોમાં આગળ વધીએ. 1. સુદર્શન તળાવમાંથી નહેરો કઢાવનાર સુબાનું નામ જણાવો. તો એના બે નામ છે, અમુક બુકમાં તુસાસફેલ લખેલું છે અને અમુક બુકમાં તુસ્ફાક લખેલું છે. એટલે તુસાસ્ફ અથવા તો તુસ્ફાક જે ઓપ્શનમાં હોય તે પ્રમાણે તમારે ટીક કરવું. પ્રશ્ન 2. દધીચી ઋષિનો આશ્રમ કઈ નદીના કિનારે આવેલો છે? જવાબ, સરસ્વતી નદીના કિનારે ઋષિ દધીચીનો આશ્રમ આવેલો છે. 3. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ, 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે. 4. ક્યા અનુચ્છેદમાં ગ્રામ પંચાયતની જોગવાઈ છે? જવાબ, અનુચ્છેદ નંબર 40માં ગ્રામ પંચાયતની જોગવાઈ છે. 5. વડોદરા ગાયકવાડની રાજધાની ક્યારે બની? જવાબ, 1734માં દામાજી બીજા દ્વારા વડોદરાને રાજધાની બનાવવામાં આવી હતી. 6. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? જવાબ, 28 ડિસેમ્બર 1985માં. નેક્સ્ટ. 7. પ્રવાસી ભારતીય દિવસ ઉજવવા માટે રચવામાં આવેલી સમિતિનું નામ જણાવો. તો એ સમિતિનું નામ છે LM સંઘવી સમિતિ. 8. આઝાદી સમયે સૌરાષ્ટ્ર ક્યા વર્ગમાં હતું? એટલે આઝાદી સમયે 4 વર્ગોમાં ABCD એમ વહેંચવામાં આવેલું, તેમાંથી સૌરાષ્ટ્ર ક્યા વર્ગમાં આવતું હતું? તો જવાબ આવશે B વર્ગમાં. અને કચ્છ પૂછે તો એ C વર્ગમાં આવતું હતું. નેક્સ્ટ. પ્રસિદ્ધ સ્થળ હાંફેશ્વર ક્યા જિલ્લામાં આવેલું છે? આ એ હાંફેશ્વર જ્યાં નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે, તે હાંફેશ્વર ક્યા જિલ્લામાં આવેલું છે? જવાબ, નર્મદા જિલ્લામાં. 10. પાવી જેતપુર તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે? જો પાવી જેતપુરની વાત છે, ખાલી જેતપુર પૂછ્યું હોય તો જવાબ આવે છે રાજકોટ, પણ પાવી જેતપુર પૂછે તો જવાબ આવશે છોટા ઉદેપુર. 11. NCB નું પૂરું નામ જણાવો. જવાબ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, એ NCB નું પૂરું નામ છે. 12. દિયોદર તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે? તો દિયોદર તાલુકો એ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે, જે જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ આવેલા છે તેવો બનાસકાંઠા જિલ્લો, તેમાં દિયોદર તાલુકો આવેલો છે. 13. ઠાસરા તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે? જવાબ, ઠાસરા તાલુકો ખેડા જિલ્લામાં આવેલો છે. 14. વેણુ નામનું શિખર ક્યા ડુંગર પર આવેલું છે? એટલે કે વેણુ જે શિખર છે તે ક્યા ડુંગર ઉપર છે? જવાબ, બરડો ડુંગર, જે પોરબંદરમાં આવેલો છે. 15. બનાસ અને સાબરમતી નદીનું વિભાજન કઈ પર્વત શ્રેણી કરે છે? જવાબ, અરવલ્લી પર્વત શ્રેણી એ બનાસ અને સાબરમતી નદીનું વિભાજન કરે છે. નેક્સ્ટ. 16. ડેસર તાલુકો ક્યા જિલ્લામાં આવેલો છે? તો ડેસર તાલુકો વડોદરા જિલ્લામાં આવેલો છે. 17. પ્રોટોનની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી? જવાબ, રુથરફોર્ડે. પ્રોટોનની શોધ રુથરફોર્ડે કરેલી હતી. ત્યારબાદ 18. ધાતુના વેલ્ડિંગમાં કયો વાયુ ઉપયોગી છે? તો ધાતુના વેલ્ડિંગમાં હાઇડ્રોજન વાયુ ઉપયોગી છે. 19.
આવર્ત કોષ્ટકમાં રહેલી આડી હરોળને શું કહે છે? જવાબ, આડી હરોળને આવર્ત કહે છે. 20. મેન્ડેલિફે બનાવેલા આવર્ત તત્વો કેટલા છે? જવાબ, 63. એટલે કે મેન્ડેલિફે જે બનાવેલા અથવા તો શોધેલા આવર્ત તત્વો 63 છે. નેક્સ્ટ 21. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલામો છે? તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11મો છે. 22. એરોપ્લેનના ટાયરમાં હવા ભરવા કયો વાયુ વપરાય છે? તો એરોપ્લેનના ટાયરમાં હિલિયમ વાયુ વપરાય છે. 23. ચેપનાશક દવા બનાવવા કયું અધાતુ ઉપયોગી છે? જવાબ, સલ્ફર. ચેપનાશક દવા બનાવવી હોય તો એના માટે સલ્ફર અધાતુ તત્વ છે તે ઉપયોગી છે. 24. કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? જવાબ, રવિશંકર મહારાજ. જો મિત્રો રવિશંકર મહારાજની જગ્યાએ રવિશંકર વ્યાસ લખેલું હોય તો પણ તે એક જ વસ્તુ છે, એટલે જે ઓપ્શનમાં હોય તે તમારે ટીક કરી દેવું. રવિશંકર વ્યાસ હોય તો પણ અને રવિશંકર મહારાજ હોય તો પણ. નેક્સ્ટ 25. સૌરાષ્ટ્રના રજવાડામાં સૌ પ્રથમ પ્લેન લાવનાર કોણ હતા? જવાબ, વાઘજી ઠાકોર. તે સૌરાષ્ટ્રના રજવાડામાં સૌ પ્રથમ પ્લેન લઈ આવ્યા હતા. 26. હાલતો ચાલતો એન્સાયક્લોપીડિયા તરીકે કોણ ઓળખાય છે? તો હાલતો ચાલતો એન્સાયક્લોપીડિયા તરીકે ફિરોઝ દાવર ઓળખાય છે. 27. પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ કઈ છે? જવાબ, બ્રોમિન. બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે રહેલી અધાતુ છે. 28. મૃત પ્રાણીના અવશેષો સાચવવા કયું ઘટક વપરાય છે? એટલે જે મૃત પ્રાણી હોય એના અવશેષોને સાચવવા હોય તો એના માટે ફોર્મેલિન ઘટક છે તે વપરાય છે. 29. સૌથી વધુ સુવાહક ધાતુ કઈ છે? જવાબ, ચાંદી. ચાંદી એ સૌથી વધુ સુવાહક ધાતુ છે. 30. કૃત્રિમ લેધર બનાવવા કયો પદાર્થ ઉપયોગી છે? જવાબ, એસિટોન. એસિટોન કૃત્રિમ લેધર બનાવવા ઉપયોગી છે. 31. કઈ ધાતુનું ગલનબિંદુ નીચું છે? જવાબ, ટીન. ટીનનું ગલનબિંદુ નીચું છે. 32. ફ્યુઝમાં કઈ ધાતુનું મિશ્રણ વપરાય છે? એટલે ફ્યુઝનો જે વાયર બનાવે તે કઈ ધાતુનું મિશ્રણ હોય છે? તો જવાબ, ટીન અને લેડ એ બંનેનું મિશ્રણ વપરાય છે. 33. સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ, ત્રિભુવનદાસ પટેલ. વંદે માતરમ દૈનિકની શરૂઆત કરનાર કોણ હતા? જવાબ, શામળદાસ ગાંધી. 35. શકકુળનો અંતિમ રાજા કોણ હતો? તો શકકુળનો અંતિમ રાજા રુદ્રસિંહ ત્રીજો હતો. 36. હિન્દનો નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? તો હિન્દના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્ત ઓળખાય છે. 37. ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા ક્યાં જિલ્લામાં આવેલ છે? જવાબ, વડોદરા જિલ્લામાં. 38. સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ, 1880માં ભાવનગરથી વઢવાણ. આ સૌરાષ્ટ્રની વાત છે. સર્વપ્રથમ જે રેલવેની શરૂઆત થઈ તે ભાવનગરથી વઢવાણની વચ્ચે 1880માં. 39. કંડલા બંદરનો મહાબંદર તરીકે વિકાસ ક્યારથી થયો? જવાબ, 1955થી. 40. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ? જવાબ, 1982માં. કંડલા બંદરનો મહાબંદર તરીકે વિકાસ પૂછે તો 1955, જ્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના પૂછે તો 1982માં. જ્યાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે તે ગુજરાતમાં આવેલા બધા બંદરોનું સંચાલન તે કરે છે, સિવાય કે કંડલા બંદર સ્વતંત્ર છે. બાકી બધા બંદરનું જે મેનેજમેન્ટ છે તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ કરે છે, જેની સ્થાપના 1982માં થઈ. નેક્સ્ટ 41.
વરસાદની આગાહી કયા મેળામાં કરવામાં આવે છે? ગુજરાતનો એવો કયો મેળો છે જેમાં વરસાદની આગાહી કરવામાં આવે છે? જવાબ, પાલોદરનો મેળો, એટલે કે પાલોદરના મેળામાં. 42. દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તો દસાડા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. 43. ડુંગળીનો ડિહાઈડ્રેશન પ્લાન્ટ ક્યાં આવેલ છે? જવાબ, મહુવામાં, જિલ્લો પૂછે તો ભાવનગર. 44. જુનાગઢ ક્યારે આઝાદ થયું, અથવા તો જુનાગઢના લોકો ક્યારે આઝાદી દિવસ ઉજવે છે? જવાબ, 9 નવેમ્બર 1947માં. જે જુનાગઢના નવાબ હતા તેણે પાકિસ્તાનમાં ભળી જવાની ભલામણ કરી હતી અને તેઓ પાકિસ્તાનમાં ભળવા ઈચ્છતા હતા, તેથી તેઓ ભારતમાં ન ભળ્યા અને ત્યારબાદ આરજી હુકુમત કરી અને જુનાગઢને 9 નવેમ્બર 1947ના દિવસે ભારતમાં ભેળવી દેવામાં આવ્યું. 45. સુત્રાપાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો સુત્રાપાડા તાલુકો એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. 46. રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? રાણપુર એ બોટાદ જિલ્લામાં આવેલો છે. 47. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ, અનુચ્છેદ 16માં. નેક્સ્ટ. 48. કાયદા સમક્ષ સમાનતાનો હક બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ, અનુચ્છેદ 14માં. 49. માર્શલ લોની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જે ત્રણેય સેનાઓ છે આપણી, આર્મી, પછી એરફોર્સ અને નેવી, એ ત્રણેય માટે અલગ લો છે જે માર્શલ લો તરીકે આપણે ઓળખીએ છીએ, તેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? જવાબ, અનુચ્છેદ નંબર 34માં. 50. વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન ક્યારે હોય છે? જવાબ, 12 જૂનના રોજ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન હોય છે. તો આ હતા આપણા ટોટલ 50 પ્રશ્નો. હવે તમારી ટેસ્ટ. ટેસ્ટમાં તમને 2 પ્રશ્નો પૂછવામાં આવે છે જે આ વિડીયોમાંથી જ હોય છે, તો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે કે તમને કેટલું આ વિડીયોમાંથી આવડ્યું છે અને કેટલું ધ્યાનથી તમે વિડીયો જોયો છે. પ્રશ્ન નંબર 1, વિશ્વ પુસ્તક દિવસ ક્યારે ઉજવાય છે? અને પ્રશ્ન નંબર 2, ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? આ બંને પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.